મારે એક બીજી વાત આજે કરવી છે મુખ્યમંત્રી થયા પછી નો મારી પહેલી ટર્મ હતી બે હજાર ત્રણ ચાર કે પાંચ કયું વર્ષ છે મને યાદ નથી રહ્યું મધ્ય ગુજરાત થી પંચાયતમાં ચૂંટાયેલી બહેનોએ મારો ટાઈમ માગ્યો ગામડાની બહેનોએ મારા મનમાં થયું કે આ પંચાયતની ચૂંટણી તો ગુજરાતમાં ઘણી જગ્યાએ થઈ છે આ બધા શું કરવા મળવા માગે છે અને મારી પાછળ પડી ગયા ખ્યાર પછી મેં મંગળવારે જયારે બધા ધારાસભ્ય આવવાના હોય એ વખતે એમના જે ધારાસભ્ય હતા એની જોડે એમને પણ બોલાયા તો બધી બહેનો આવી મેં કહું તમારે ત્યાં કોઈ પુરુષ મેમ્બર નથી મને કે ના એટલે તો અમે ટાઈમ માંગ્યો છે કે અમારા ગામે નક્કી કર્યું કે આ વખતે સરપંચ બહેન છે તો બધા મેમ્બર પણ બહેન જ બનાવી દઈએ એક પણ પુરુષ જ ન ઉભો રહે અને મારા મનમાં એક ખૂબ પ્રેરક ઘટના હતી કે ગામ સમસ્તપણે વિચાર કરે કે પુરુષો પોતાનો હક જતો કરીને બધી જ પંચાયતના મેમ્બર બહેનો બનાવે અને આખી ગામની પંચાયત બહેનો નહીં બની એ બહેનોને હું મળ્યો એમાં જે સરપંચ બન્યા હતા એ બેન માંડ પાંચમું ધોરણ ભણેલા હતા બાકી કોઈ ભણેલા હતા એવું મને કંઈ લાગ્યું નહીં મેં એમને પૂછ્યું ચલો તમે હવે જીતી ગયા છો ગામના તમે સરપંચ થઈ ગયા છો તો તમે શું કામ કરવા માગો છો અહીં બેઠેલા બધા જ પંચાયતના સભ્યો અને દેશના પણ મને જે બહેનોએ જવાબ આપ્યો એ આજે મને પ્રધાનમંત્રી તરીકે કામ કરતી વખતે પણ હંમેશા કામમાં આવે છે ગુજરાતના ગામડાની પાંચમું ધોરણ ભણેલી એક માં સરપંચ બનીને ને પ્રધાનમંત્રી જયારે પૂછે છે એને જવાબ કયો આપ્યો એને કહ્યું કે સાહેબ અમને ગામવાળાએ આ કામ સોંપ્યું છે તો અમારી એક ઈચ્છા છે મને હતું કે આયા જે તો કંઈક માગ રોડ આપો પંચાયત ઘર આપો એવું કંઈક માગ એમણે કહ્યું સાહેબ અમારી એક ઈચ્છા છે કે અમારા ગામમાં કોઈ ગરીબ ન રહે સાહેબ આનાથી મોટી કઈ વાત હોય કે 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 મારા ગામડાની બેન મને એક સરપંચ આવીને સભ્યો અમારું ગામ નાનું છે પણ અમે ગામમાં કોઈને ગરીબ રહેવા દેવા માંગતા નથી અને ગામમાં એવી અમે કામગીરી કરવા માંગીએ છીએ કે કોઈને કોઈને સાંજ પડે પોતાનું મહેનત તો કમાઈ શકે એવી અમે રચના કરવા માંગીએ છીએ જો હિન્દુસ્તાનના એકે એક ગામડામાં એના ચૂંટાયેલા પ્રતિનિધિઓના મનમાં આ સંકલ્પ પેદા થાય કે મારે મારા ગામમાં કોઈને ગરીબ રહેવા નથી દેવા તો ભાઈઓ બહેનો આ ગરીબી ઉભે પૂંછડીએ ભાગવા માંડે આ તાકાત પડી શકે